દિવાળીના તહેવાર બાદ ઉપલેટા પંથકના ખેડૂતો ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો અને જણસીઓ વહેંચવા માટે આવી રહ્યા છે। ચાલુ વર્ષે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો શરૂ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ રૂપિયા 1055 નક્કી કરાયા છે। ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ છે, ત્યારે બીજી તરફ ખુલ્લી બજારમાં મગફળીની ખરીદી શરૂ છે, તેમાં પણ હાલ ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે। ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પણ પોતાની મગફળી વેચી રહ્યા છે। દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમથી ફરી શરૂ થયેલ ખરીદીમાં ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો અને જણાસીઓ વહેંચવા માટે આવી રહ્યા છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ જણસીઓની સારી આવક જોવા મળી છે। હું ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, આજે છેલ્લા 5-6 દિવસથી અથવા આમ તો ગણીએ તો છેલ્લા 15 દિવસથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતના જણસીઓ જેવી કે મગફળી, કપાસ, કઠોળ વગેરેની આવક પુષ્કળ પ્રમાણમાં છે। અમારે સંભાળવી પણ મુશ્કેલ પડે એટલી મગફળીની અને એટલી કપાસની આવક થાય છે। કપાસની અંદર અત્યારે ખૂબ જ સારા ભાવ ખેડૂતોને મળે છે એટલે પુષ્કળ આવક થાય છે। આશરે 1200 થી 1250 રૂપિયા મણના કપાસની અંદર અને મગફળીની અંદર સરકારના જે તળિયાના ભાવ બાંધેલા છે એના બરાબરના ભાવ મળતા હોય, જેથી ખેડૂતો પહેલી પસંદગી માર્કેટિંગ યાર્ડમાં માલ નાખવાની કરે છે। એને કારણે એટલી બધી આવક છે કે અત્યારે અમારે કંટ્રોલ કરવો મુશ્કેલ છે। ત્યારે આજરોજ બે દિવસ માટે અથવા તો એક દિવસ માટે અમે વિચારી રહ્યા છીએ કે ખેડૂતોની આ માલની આવક બંધ કરવી, કારણ કે અહીંયા માલ સમાતો નથી અને એ માલનો નિકાલ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે। ત્યારે અમે ભયંકર મુશ્કેલીમાં આવ્યા છીએ। આવું પહેલી વખત બન્યું છે, ગત વર્ષોની અંદર આટલી બધી ક્યારેય મગફળીની આવક અમારે આવી નથી ઉપલેટામાં। આ વખતે મગફળીની આવક ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને કપાસ તો અમે અમારું આ સેન્ટર છે, કપાસની અંદર તો પ્રતિ વર્ષ વધુમાં વધુ કપાસ જ આવતો હોય છે। આ વખતે પણ ખૂબ સારો કપાસ આવે છે।